આપણે તમારું જ કરવું છે કે આપણે કથા સાંભળવી? તમને ખબર છે તમે ક્યાં બેઠા છો? કાં તો તમે વાતો કરો, હું સાંભળું બેઠો બેઠો, બે ત્રણ માઇક લગાવી દઉં ત્યાં. બાપા નીકળે ને ખોખારો ખાઈ એટલે ખબર પડી જાય કે બાપા નીકળ્યા. એમાં બે ત્રણ વાર ગળું સાફ કરો એટલે સમજી જ લેવાનું કે હવે ચૂપ જ થઈ જવાનું. કારણ કે હું અદા જ છું, અદાનું માથે ઓઢવું પડે ને, થોડુંક ધ્યાન રાખવું પડે ને. હજી આટલા દી થયા તોય તમે હજી કઈ હજી કેમ કઈ સમજ્યા નથી? આપણે વાતો કરવી તો હું વચ્ચે લઈ લઉં ખુરશી, બરાબર આપણે વાતો કરીએ, મજા કરશું. તમે બોલો, હું સાંભળું. ન બોલું તમે બંધ ન થાવ, અને આ મારી ચા ઉભરાઈ જતી હોય. મૂળ વસ્તુ મારે એ છે, સ્તુતિ હોય ને, સ્તુતિ થઈ ને તો આનંદ આવે. કહેવાનું ત્યાં ઘણી વાર મારે ઉધરસ ખાવી હોય ને સ્તુતિ ચાલુ હોય તો હું વચ્ચે બહુ ક્યારેક ક્યારેક જ જમું, નહીં તો ઉધરસ પણ ન ખાવ, કારણ કે આખી લિંક તૂટી જતી હોય. એટલે મંડપમાં આવી જાઓ એટલે હું હાજર હોઉં એટલે તમારે મોઢું બંધ જ કરી દેવાનું. હા, ધૂન બોલો એ બધું બરાબર, બાકી વાતો નહીં કરતો. તમને આનંદમય રાખવા છે તો થોડા પછી શ્રીદ્વારિકાધીશ કી જય. ઓમ નમો ભગવતે પૂર્ણેન્દુ સુંદ
મંદિર મુકા નરવિંદ નેત્ર કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરામ તે અદ્યેવ મે વિશતુ મા નસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિતે કંઠાવરો ધનવિધો સ્મરણમ કુતસ્તે. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રીવર મૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણિ. શ્રી કૃષ્ણ ચંદ્ર ચરણ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ચંદ્ર ચરણ શિરસા નમામિ. શ્રી કૃષ્ણ ચંદ્ર ચરણ વચસા ગૃણામિ. શ્રી કૃષ્ણ ચંદ્ર ચરણ શરણં પ્રપદ્યે. વસુદેવ સુતં દેવં કંસચાણમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી દ્વારિકાધીશ Thank you.
આવો. સુખદેવ જી આ કથા પરીક્ષિત ને કહે, સુતજી આ કથા સૌનક ને કહે છે. ભગવાન વગર નિમંત્રણે વિદુરના ઘરે પધાર્યા, વિદુરની ભાજી ખાધી. દુર્યોધનનો 56 ભોગ હતો, પણ ભગવાનને 56 ભોગમાં રુચિ ન લાગી. ન તો એને મહેલમાં ફાવ્યું, પણ વિદુરને ત્યાં તૂટેલ ખાટલી ને ફાટેલ ગોદડી ઉપર ભગવાન પ્રેમથી બેઠા. એટલું જ નહીં, ત્યાં પાણી પણ નથી પીધું ભગવાને. મહાભારતમાં તો વિદુર મહેલમાં છે, રહે છે એવું બતાવ્યું છે. અને પછી તો જેમ નરસિંહ મહેતાનું એના પિતાનું શ્રાદ્ધ છે, એ જ રીતે અહીંયા બધું મહાભારતમાં વિદુરને ત્યાં બતાવ્યું છે. પછી તો ભગવાને દુર્યોધનને ખબર પડી કે વિદુરને ત્યાં દ્વારિકાધીશ છે, ભોજન કર્યું છે, એટલે ગુસ્સે ભરાણા જ વધારે. જોકે અહીંયા તો ક્યાં રસોઈ કરવાની હતી, બાફેલ ભાજી છે ખાધી છે કેવળ. પણ દુર્યોધનને એમ કે કદાચ ઠાકોરજી પધારે, દ્વારિકાધીશ પધારે તો એના માટે કંઈક મીઠાઈઓ બધું કરવા માટે થઈને વિદુર નીકળશે કંઈક લેવા. એટલે ગામની બધી બજારો હતી બધી બંધ કરાવી દીધી, હુકમ કરી દીધો, ખબરદાર જો બજાર કોઈ ખુલ્લી રાખી છે તો. પછી તો ભગવાને વિદુર કાકાને કીધું બધા નિમંત્રિત કરો, આજ બધા અહીંયા પ્રસાદ લે, બધા જ અહીંયા જમશે તમારે ત્યાં. અને બધા વિદુર કાકાને ત્યાં પછી પ્રસાદ લેવા આવ્યા છે. અને અહીંયા તો દ્વારિકાધીશ છે, ભગવાને સેવકોને હુકમ કર્યો ને સેવકો બધા હાજર થઈ ગયા, સોનાના પાટલા ને સોનાની થાળીઓ ને સોનાના વાટકા ને. દુર્યોધન પણ આવ્યો છે, સરસ મજાની રસોઈઓ તૈયાર થઈને બધા એ પ્રેમથી જઈમા થાળી ને વાટકા તો કે લઈ જવાના. અહીંયા કઈ આપણી પાસે અહીંયા કઈ, તમે તાર બધા લઈ જાઓ, જાઓ લઈ જાઓ. ભગવાને અહીંયા વિદુરની ભાજી ખાધી, પણ એમાં પ્રેમ છે. મોટો મેલ હોય પણ પ્રેમ ન હોય તો શું કામ ન. જ્યાં ભાવ ન હોય પણ નાની એવી ઝૂંપડી હોય, પણ આપણે આમ જાય ત્યાં તો આપણે આમ
કેટલા બધા આપણી આપણી ઉપર ઓળઘોર થઈ જાય. ભગવાન નાત જાત નથી જોતા. સબરીના બોરા ખાતા, કરમાબાઈ નો ખીચડો ખાધો. આ કરમાબાઈ ને ટેવ હતી દરરોજ ભગવાનને ખીચડો ધરાવે જગન્નાથને. એમાં તે શું થયું તે, એક દિવસ પંડિતો ત્યાં પધાર્યા ને, ત્યાં સાધુ સંતો કોઈ આવ્યા, સવારને વહેલી જાગીને કરમાબાઈ ખીચડો ધરવા જાય ત્યાં પેલા પંડિતો કીધું કે કઈ બાજુ જાય છે, શું કરે છે? બોલે હું જગન્નાથ ને ખીચડો ધરાવવા જાઉં છું. પણ તે સ્નાન કર્યું? બોલે સ્નાન નથી. અરે કઈ સ્નાન કર્યા વગર ઠાકોરજીની પૂજા થાય? સ્નાન કરવું જોઈએ, આટલું આ કરવું જોઈએ, આટલું આ કરવું જોઈએ. કરમાભાઈ ભોળા છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા અને પછી તો જગન્નાથ ને થયું કે આ કરમાભાઈ કેમ નથી આવતા. કરમાભાઈ એવા છે ખીચડો લઈને, પણ મોડું થાય. ભગવાન કે મોડું કેમ થાય? કહ્યું પ્રભુ મને તો અત્યાર સુધી કઈ ખબર નહીં, પણ આ બધા પંડિતો ને આવ્યા ને તો કે તમારે સ્નાન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ ને. એટલું જ નહીં પણ એવું પણ છે ભગવાન એમને કરમાભાઈ ત્યાં પહોંચી ગયા. કરમાભાઈ, એ કરમાભાઈ મને ભૂખ લાગી, ભૂખ લાગી, જલ્દી ખીચડો ખવડાવો. કરમાબાઈ નો ખાધો ખીચડો, નવ જોઈ નાત કે જા, વાલો મારો પ્રેમ ને વશ થયા રાજી, એ માઓલા શું કરે પંડિત ને કાજી, વાલો મારો પ્રેમ ને વસ થયા રાજી, ગણિકા હતી તે પોપટ પઢાવતી, એમાંથી એને લેહ લાગી, અહીંયા જ્ઞાની લોકો ભણેલા લોકો ભગવાન સુધી પહોંચી જ નથી શક્યા. નવ જોઈ નાત કે જા, એક પ્રધાન છે ને, પ્રધાન છે ના, એ પ્રધાન ને રાજા એ કાઢી મૂક્યા. રાજા વાજા ને વૈંદ્રા હરખા હાલે તો હાલે, હા રાજા એ સરખા ચાલે ચાલે, વાજા એ હરખા વાગે તો વાગે, નહી તો બે સુરા કરી દે, બધું બગાડી નાખે. રાજા વાજા ને વૈંદ્રા પોતાના મંત્રીને કાઢી મૂક્યો નોકરીમાંથી, ઘરે આવીને બેસી ગયા ચિંતા કરે દરરોજ. પ્રધાન એની પત્નીએ કીધું કે તમે એમાં નોકરીમાંથી કાઢી મૂક્યો તો એમાં શું બીજી ક્યાંક નોકરી કરજો ને. એક મહિના, બે મહિના, ત્રણ મહિના, ચાર મહિના, વળી પાછી વાત એના આવે, ન કોઈની સાથે બોલે ન કાંઈ. એની પત્નીએ કીધું પણ તમે શું કામ આમ તમે આટલા બધા દુઃખી થઈને બેઠા રહ્યો, તમે શું રડ્યા કરો છો? હું ઘરના કામ કરી લઈશ ને,
અને હજી તો કઈ બે પાંચ વર્ષ તો કઈ વાંધો નહીં આવે, રાજાનો પગાર હતો, બધું બચાવી બચાવી મેં રાખ્યું છે. તમે આમ શું કામ નિમાણા રહો છો? શરીર તો જો તમારું. ત્યારે પ્રધાને એટલું કીધું કે દેવી, આ મારી નોકરી લઈ લીધી એટલા માટે હું તેને નથી રડતો, મને બીજી કોઈ ચિંતા નથી, પણ મને એક વાતનો દુઃખ છે કે આ વખતે હમણાં શિયાળો આવશે અને હું દર સાલ શ્રીનાથજી બાવાને કાશ્મીરી ઊની ઊન છે મગાવી અને એમના માટે થઈને શિયાળામાં છે ડગલો બનાવીને યાને કોટ બનાવીને મોકલું છું. આ વખતે એવું લાગે છે કે આ નિયમ મારો તૂટી જશે. પત્નીએ કીધું કે એમાં શું બીજું, આપણા ઘરમાં હજી મોટા મોટા થામ છે ને, એ વખતના પિત્તળના બધી ગોરી ને બધું બહુ મોટું મોટું પડ્યું હતું, તાંબા પિત્તળ વેચી નાખ્યું, વેચી નાખ્યું તો ગરમ કાપડ તો ન આવ્યું, રેશમી કાપડ આવ્યું. ઠીક છે, ચાલો રેશમી કાપડ, પણ હવે દેવા કોણ જાય? શ્રીનાથજી જવાની તકલીફ. એમાં ખબર પડી કે ગામમાંથી કે આજુબાજુથી એક યાત્રાની બસ જાય છે શ્રીનાથજી. એટલે ખબર પડી પ્રધાનને કે ફલાણા ભાઈ જવાના છે, એમને ત્યાં ગયા. તમે શ્રીનાથજી જાઓ છો? બોલે હા. મને તો ઓળખો ને. અરે તમને કોણ ન ઓળખ્યું? હા, તો એક કામ કરશો, જો આ વસ્ત્ર છે, રેશમી વસ્ત્ર છે ને, આ છે ને, તમે શ્રીનાથજી બાવાને હવેલીમાં જે મુખ્યાઓજી છે, મુખ્યાજી જે છે ને, જે ભીતરિયા છે ને, એને આપજો ને, એને કહેજો કે ફલાણા ગામના રાજા ને એના પ્રધાને આ મોકલ્યું છે, એટલે ઓળખી જશે દર સાલ જે મોકલે છે. ભૂલતા નહીં હો, જોજો બેગમાં પડ્યું ન રહેવો, ના ના નહીં ભૂલી. ઠંડી ધીરે ધીરે પડવા લાગી, યાત્રાની બસ ત્યાં પહોંચી છે. પેલા જે ભાઈને આપ્યું છે કાપડ એ લઈને ગયા છે, યાદી કરીને. તો જે ભીતરિયા હતા એને કીધું કે અરે ભાઈ, અમે ફલાણા ગામથી આવીએ છીએ, ફલાણા જે રાજા એના પ્રધાન દર સાલ ઊની કાશ્મીરથી ઊન મોકલે છે ને. બોલે હા, આ વખતે એમણે આ વસ્ત્ર એમણે મોકલાવ્યું છે, આવી નથી શક્યા. ઠીક છે, વસ્ત્ર આમ જોયું, આમ કરીને ગા કરી દીધો કોઠારમાં. ઠંડી મંડી પડવા, હવે ગરમ વસ્ત્રો ધરાવવા પડે છે. અને આપણે ત્યાં ઠાકોરજીને ભગવાનને સમય પ્રમાણે દરેક ઋતુ પ્રમાણે વસ્ત્રો ધરાવાય છે. અત્યારના ઉનાળો છે તો સુતરાવ કપડાં છે ભગવાનને ધરાવવામાં આવે, એમના અત્તર પણ બધા અલગ અલગ હોય છે. ગરમ વસ્ત્ર પહેરાવી બનાવીને પહેરાવે છે. થોડી વધારે સખત દાઢ મંડી પડવા, જે મોંઘામાં મોંઘી સારામાં સારી જે ઊન હતા એ ઊનના વસ્ત્રો બનાવી શ્રીનાથજી બાવાને ધરાવ્યા છે. મુખિયાજીએ પણ જોયું છે તો શ્રીનાથજી બાવા હજી થરથર કાપે છે, ટાઢ વળાગે છે. જેટલા ગરમ કપડા હતા, કાપડ હતું, બધામાંથી વસ્ત્રો બનાવી બનાવી ઠાકોરજીને પહેરાવી દીધું. મુખિયાજીને થયું કે હવે તો ટાઢ વહી ગઈ હશે, તોય પણ જોયું ને તો શ્રીનાથજી બાવાની દાઢી ડગડગ. એવો હજુ ટાઢ લાગે છે તમને? ઠંડી લાગે? સગડી મૂકી છે કે શ્રીનાથજી બાવાની ટાઢ ઉતરી જાય. સગડી મૂક્યા પછી જોયું તો શ્રીનાથજી બાવાને હવે તો ટાઢ નહીં લાગતી, ઠંડી નહીં. જોયું તો હજી પણ પેલો મુખિયાજી કહે મને ગરમી, મને પરસેવો વળી ગયો, અને બાવા તમને હજી ટાઢ લાગે છે? ત્યારે શ્રીનાથજી બાવાએ કહ્યું કે ભાઈ, મારા માટે કોઈ મારા વૈષ્ણવે
મારા ભક્તએ મારા માટે કાપડ મૂક્યું છે ને હજી એનો ડગલો બાકી છે, તપાસ કરો. મુખ્યાજીએ ભીતરિયાઓને બધા જે હતા એને કીધું કે ભાઈ હવે કોઈ ઊની કાપડ બાકી છે? બોલે હવે તો કોઈ બાકી નથી, પણ બાવાએ કીધું કે મારા ભક્તે મોકલેલું કોઈ કાપડનો હજી ડગલો એક ચડાવવાનો બાકી છે, જરા તમે જુઓ બરાબર ધ્યાનથી, કે ખૂણે ખાચકી કે પડ્યું તો નથી? બોલે ક્યાંય નથી. બાવાને કીધું કે નહીં બાવા, હા હવે તો એક રેશમી વસ્ત્ર છે, બસ એનો ડગલો બનાવો. અને કહે છે કે જે રેશમી વસ્ત્ર હતું એનો ડગલો બનાવ્યો, એનો કોટ બનાવ્યો, શ્રીનાથજી બાવાની પાસે લાવ્યા. લો બાવા, આ અમે ફલાણા ગામના જે પ્રધાન આવતા ને એને તમારા માટે આ વખતે આ રેશમી વસ્ત્ર મોકલાવ્યું, એનો કોટ અમે બનાવી લાવ્યા. બોલે આ સગડી લઈ લો. આગી એ સગડી દૂર કરી, એક પછી એક ઊનના જે વસ્ત્રો હતા બધા જ ઉતારી નાખ્યા છે. બોલે બાવા હવે, બોલે હવે આ રેશમી વસ્ત્ર છે ને, હા એનો કોટ એ ડગલો મને પહેરાવી દો. અને જેવો શ્રીનાથજી બાવાને ઊનના વસ્ત્રો કાઢીને રેશમી વસ્ત્રનો જ્યાં ડગલો પહેરાયો, કોટ પહેરાયો, શ્રીનાથજી બાવાની ટાઢ ઉતરી ગઈ. અને એટલું જ નહીં, બસ હવે તો ઝાંખી થવાની તૈયારી હતી. અને ત્યાં એક વૃદ્ધમાં બેઠા બેઠા આજ ગાતા હતા, વાલો મારો પ્રેમને વસ થયા રાજી, વાલો મારો પ્રેમને વસ થયા રાજી. આટલા ગરમ વસ્ત્રો પહેરાવ્યા છતાંય શ્રીનાથજી બાવાને ટાઢ ન ઉતરી, પણ એક રેશમી વસ્ત્ર કે જેમાં પ્રેમ હતો, ભાવ હતો. ભગવાને દુર્યોધનના 56 ભોગ ત્યાગ્યા. કોઈના પ્રેમનો અનાદર ન કરવો, આપણા ગમે તેવા નિયમ હોય, જો કોઈ રાજી થતું હોય અમારા ઘરનો ચા પીઓ ને પી લેવાનો, અને ચા પીવો, ચા નથી પીવો કેવું જ નહીં. કારણ કે એક તો એનો ભાવ હોય, નબળી પરિસ્થિતિ હોય, આપણે કઈ ચા નથી પીતા તો દૂધ પીએ તો દૂધ તો હાલે જ નહીં, એનાથી તો મને ઉપકા જ આવે. એટલે વળી કે કોફી બનાવું તો કોફી તો મને ફાવે જ નહીં, એટલે વળી આપણા માટે થઈને ઠંડુ લેવા જાય. ઠંડુ લેવા જાય ત્યાં સુધી વાંધો નહીં, આપણે ના પાડી દઈ તો, પણ એ લાવીને એકદમ સીધી આમ બોટલ ખોલીને જ આપે, એ 5-10-25 રૂપિયાની અવળી બોટલ લાવે ને આપણે ના પાડીએ, એ એમને મેળે જાય. એ 25 રૂપિયામાં તો 2 દિવસનું દૂધ 2-3 દિવસનું થઈ જતું હોય, અને આપણે એમ કંઈ હું પીતો નથી. અને ઘણા તો હાવ દોઢ જ કરે, બધું પીતા હોય, પણ કોકના ઘરે જાય એટલે અમે તો આ પીતા જ નથી, અમે કોઈના ઘરનું હોટલનું એકોય મૂકતો ન હોય. સમય અનુસાર પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈને રહેવું, દેશ કાળ સમય પ્રમાણે. નાના શું કરવું યાર, પરમ ભાવ હોય, વૈષ્ણવ હોય, કોઈ એને વેર ન રાખતો હોય, એને ની આપણે જમવા વાંધો હું? પણ આપણે તો છે ને બહુ મોટા ખરા ને, એટલે આપણે અમે તો કોઈના ઘરનું તું બધાય ખાઈ લે. અને આ ખોટું કાયમનું જે હોય ને, ખોટો આવું કરીએ ને ક્યાંક પકડાઈ જવાય, કોક દી પકડાઈ જવાય. અમારે એક છે એક શાસ્ત્રી બાપા, એ બધા આમ જાય એટલે એવા ડોટ આમ એવા રાખે એટલું બધું, એમાં એક દિવસ કરે ન કરે નારાયણ, ને કરે જો સત્યનારાયણ. એ હોટલમાં ભેગા થઈ ગયા, યજમાને ભેગા થઈ ગયા અને શાસ્ત્રી બાપાએ ભેગા થઈ ગયા. હવે યજમાન ન્યા જાય ત્યારે યજમાનને ઊભા પગે રાગે, હું તો મારા હાથે રસોઈ બનાવું, હું તો આમ કરું ને આમ કરું ને, વા ઓલાને ઊભા પગે રાખે, કોઈ દિવસ ક્યાંય ખાવ નહીં. આજે બે થઈ ગયા એક હોટલમાં ભેગા. હવે તમે વિચાર કરી લો કે હવે એને હાલત શું થઈ ગઈ, નો આમ નીકળાય નો આમ નીકળાય, પછી તો પરિસ્થિતિ જે થાય ભાઈ, એના કરતા શું કામ યાર, ખાઈએ છીએ હા,
પેલા હતું અમારા બાપ દાદાઓ ક્યાંય બ્રાહ્મણો જે છે પોતાના હાથે જ બનાવતા રસોઈ હતું પેલા. હવે અત્યારના રસોઈ કરવા માટે હવે છોકરા એ તો ઠીક છે, ક્યાંય બહાર હવે શ્રાદ્ધ ખાવા નથી જતા. મારા છોકરાને હું કહું કે અરે ભાઈ આપણે બ્રાહ્મણ છીએ, ક્યાંક જવું પડે એમ. તમે ના ના કરો, બ્રાહ્મણ નહીં જમાડ બીજા કોણ જમાડશે? આપણે ના પાડશું તો? અરે આજે રાંદલમાંની આપણે ગોળણી કરવી હોય તો છોકરીઓ આવતી નથી. લો બ્રાહ્મણની તો ઠીક છે વાત, દીકરીઓ નથી આવતી આજ ગોળણી કોઈ બનવા. જ્યાં કુભાવ હોય, કુસંગી હોય, એના ઘરનું પાણી ન પીવું. પણ જે સત્સંગી છે, જે પ્રેમી છે, જે ભાવ છે, એનો અનાદર ન કરવો. ભગવાને દુર્યોધન મેવા છોડ્યા, સાગ વિદુર ઘેર ખાઈ. વાલો મારો પ્રેમને વસ થયા રાજ. સુખદેવજી કહે છે રાજન, પરમાત્માએ દુર્યોધનના ઘર મૂકીને વિદુરને ત્યાં ગયા છે. જેવો સંગ થાય છે ને એવું મન થાય છે. જન્મથી બગડેલ નથી હોતો, પણ સંગ એવો થાય છે એટલી જીવ છે ને એવો થઈ જાય છે. જેવો સંગ થાય એવું મન થાય છે. બાકી જન્મથી કોઈ જીવ બગડેલ નથી, એથી બને તો સત્સંગીનો સંગ કરવો, પણ કુસંગીનો તો ક્યારેય સંગ ન કરવો. સુલભાની ઈચ્છા હતી તો ભગવાને પૂરી કરી. ધૃતરાષ્ટ્રનું પાણી ન પીધું, કૌરવનો વિનાશ થયો. પછી તો દુર્યોધને એ પાંડવોનું રાજ્ય છે લઈ લીધું છે, પાંડવોને વનવાસ મળ્યો છે. વનવાસમાંથી આવ્યા પછી પોતાનો રાજભાગ માંગ્યો છે, પણ એ ધૃતરાષ્ટ્રે એમને આપ્યો નહીં. ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે આવ્યા છે, પણ વિષ્ટિ નિષ્ફળ થઈ છે. વિદુરજીએ ધૃતરાષ્ટ્રને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા છે, પણ એ સમજવા તૈયાર નથી. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે અરે ભાઈ, આ આ દુર્યોધન છે ને પાપી છે, મને એવું લાગે છે કે એ તારું પાપ છે, પાપ જ તારું પુત્ર તરીકે આવ્યો છે. અરે ભાઈ એના ઉપરનું મોહ રહેવા દે. ધૃતરાષ્ટ્ર કહે છે તું કહે છે સાચું છે, પણ એ જ્યારે મારી પાસે આવે છે ને સામે આવે છે ને એટલે મારો એના એના તરફનો મોહ વધી જાય છે. હો ભાઈ ત્યારે તારે આપેલું જ્ઞાન મને રહેતું નથી. આ બાજુ જે સેવકો હતા એણે આવી દુર્યોધનને કહ્યું કે આ આ વિદુર છે ને તમારા વિરુદ્ધની વાતો કરે. દુર્યોધને વિદુરને સભામાં બોલાવ્યા છે અને બુદ્ધિપૂર્વક એનું અપમાન કર્યું છે. દુર્યોધન કહે તું દાસી પુત્ર છે, દાસી પુત્ર છે, મારું અન્ન ખાય છે, મારી વિરુદ્ધ વાતો કરે છે, મારી નિંદા કરે છે. વિદુરજીનું અપમાન કરી અને વિદુરજીને સેવકોને કહે કે આને કાઢી મૂકી. કીધું રહેવા દે ભાઈ, મને ધક્કો મારવાની જરૂર નથી, હું પોતે જ નીકળી જાઉં છું. હો વિદુરજી નીકળી ગયા છે.
અહીંયા વિદુર સંત છે, વિદુરનું અપમાન થયું કર્યું છે કૌરવોએ દુર્યોધને. રામચરિત માનસમાં વિભીષણનું અપમાન થયું. વિભીષણે બહુ સમજાવ્યા છે, મોટાભાઈ હું તમને હજી કહું છું, તમે સીતાજી રામને સોંપી દો. તમે મને ભલે જે કહો તે, તમે મારા બાપ સમાન છો, મોટા ભાઈ છો, પણ ભાઈ હજી મારી વિનંતી છે, સીતાજીને શોધી સોંપી દો ભગવાન રામને. અને એ વખતે એને જ્યારે ગમ્યું નહીં ત્યારે વિભીષણનો ત્યાગ કર્યો. અને વિભીષણ જ્યારે રામને શરણે ગયા છે ત્યારે ભગવાને પોતાનો બનાવ્યો, એટલું જ નહીં પણ પોતાનાથી અધિક એને સંપત્તિ આપી દીધી. અહીંયા વિદુરનું અપમાન છે, વિદુર સંત છે, વિદુર તીર્થયાત્રા કરવા નીકળ્યા છે. વિદુરજી કોઈ એને ઓળખે નહીં એ રીતે અવધૂત વેશ ધારણ કર્યો છે, કોઈની સાથે જાજી વાતો કરતા નથી. ભજન કરવું છે એથી સાદુ ભોજન છે કરે છે, ફલાહાર કરે છે. જે જે તીર્થમાં જાય છે ત્યાં ત્યાં તીર્થોમાં સ્નાન કરે છે, ભૂમિ ઉપર શયન કરે છે, અને જે રીતે ભગવાન પ્રસન્ન થાય એવા વ્રતો ધારણ કરે છે. યાત્રા કરતા 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 વિદુરજી યમુનાના કિનારે આવ્યા છે, વૃંદાવનમાં આવ્યા છે. અને વૃંદાવન એ તો પ્રેમની ભૂમિ છે હો, જ્યાં ભગવાન કૃષ્ણએ સુંદર મજાની લીલાઓ કરી છે. રમણ રેતીમાં આવ્યા છે, રમણ રેતીમાં આવીને વિદુરજી આળોટવા લાગ્યા હો. ઓહો, અહીંયા ગોપીઓની ચરણ રજ પડેલી છે હો, અહીંયા મારા પ્રભુની ચરણ રજ પડેલી છે, આ ભૂમિ પાવન છે હો, બ્રહ્મલોક કરતા પણ અતિ પાવન એવી આ વૃંદાવનની ભૂમિ છે હો. આ કદમ બજાર જેના ઉપર બેસીને પરમાત્માએ બંસી બજાવેલી હો, ઓહો, અરે એના પશુઓ કેટલા ભાગ્યશાળી કે ભગવાન કૃષ્ણને મળવા આતુર, એને મળવા માટે આતુરતાથી દોડતા સાંજના સમયે. મારી આટલી ઉંમર થઈને છતાં હજી મને ભગવાનની પ્રાપ્તિ ન થઈ હો. એવો જ પશ્ચાતાપ. રામ વનમાં ગયા અને રામને મૂકીને જ્યારે મંત્રી પાછા આવે છે ત્યારે ઘોડાઓ જે દિશામાં રામ ગયા છે તરફ હણહણી રહ્યા છે. સુમંત, અહ મન અવસર ચૂકા, હે મન અવસર હતું, હે પ્રાણ રામની સાથે કેમ જતા ન રહ્યા. આજ વિદુરજીને પણ એવું થાય છે કે અહીંના પશુઓ કેટલા ધન્ય છે હો, અહીંનો એક એક પથ્થર ધન્ય છે કે જેના પર ભગવાનનું ચરણ પડ્યું છે, ચરણ રજ પડી છે હો. ભગવાનની લીલાને યાદ કરતા કરતા વિદુરજી પાગલ બન્યા છે. ભગવાન એ વખતે પ્રભાસમાં હતા, ઉદ્ધવને જ્ઞાન ઉપદેશ કર્યો છે, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો અને ઉદ્ધવને કહ્યું તું બદ્રિકાશ્રમ જા. પણ ઉદ્ધવ કહે છે મને એકલા જતા ભીખ લાગે છે પ્રભુ. ઉદ્ધવને ભાગવત ધર્મ આપ્યો છે પણ શાંતિ ન મળી.
ભગવાન ને કહે કે પ્રભુ તમે એમ કહો છો જા, પણ હું એકલો કેમ જાઉં, હું પણ તમારી સાથે આવીશ. ભગવાને કહ્યું, ઉદ્ધવ અહીંયા એકલા આવે છે, એકલા જવું પડે છે. અહીંયા કોઈ કોઈની સાથે આવતું નથી, કોઈ કોઈની સાથે જતું નથી. ઉદ્ધવ હું ક્યાં તારાથી દૂર છું, તું મને યાદ કર, હું ક્ષેત્રજ્ઞ રૂપે તારી સાથે જ છું. તું જેવું સ્મરણ કરીશ હું હાજર થઈ જઈશ. પણ ઉદ્ધવે પ્રાર્થના કરી, પ્રભુ મને કંઈક આધાર આપો. અને ત્યારે કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજીને પાદુકા આપી છે. રામચરિત માનસમાં શ્રી ભરતજીને ભગવાને પાદુકા રૂપી આધાર આપ્યો છે. અને એ વખતે ભરતજીએ પણ પાદુકા પોતાના મસ્તક પર લીધી. માનો રામ મળ્યા છે, માનો પાદુકા રૂપી મંત્ર મળ્યો છે. ભગવાન કે આ મંત્ર રૂપ હું તારી સાથે છું. બસ હવે હું સનાત થયો, મારા પ્રભુ હવે મારી સાથે છે, આવો ભાસ થયો છે. ચરણ પાદુકા મસ્તક પર લીધી છે. અને ભાવ વિભોર થઈ ગયા છે. આપણે ત્યાં બધું ચરણ રજ આદિ બધું છે તો મસ્તક ઉપર લેવાનું છે. પાદુકા મસ્તક ઉપર લીધી. આપણે ભાગવતજી રામાયણજી કોઈ પણ ગ્રંથ હોય જ્યારે પધરાવીએ તો મસ્તક ઉપર લઈને આપણે પધરાવીએ છીએ. વડીલોને પગે લાગીએ તો એની પણ ચરણરજ છે, સંતોની ગુરુની ચરણરજ છે, આપણે મસ્તક ઉપર રાખીએ છીએ. કેમ? કારણ કે મસ્તકમાં બુદ્ધિ છે અને બુદ્ધિને આપણે પવિત્ર કરવાની છે. અને એથી ગ્રંથ છે, ગ્રંથ નહીં પણ ગ્રંથરૂપી પરમાત્માનું એ વાંગમય સ્વરૂપ છે. આપણે મસ્તક ઉપર પધરાવીએ એટલે બુદ્ધિ દ્વારા એ હૃદયરૂપી મંદિરમાં પ્રવેશ કરે છે. ઉદ્ધવને થયું કે હવે હવે વિદુરને થયું, હવે હું ઉદ્ધવને થયું હું સનાત થયો, અને હવે તો બદ્રિકાશ્રમ જવા માટે થઈ નીકળ્યા છે. યમુનાજીના દર્શન થયા છે, વ્રજભૂમિના દર્શન થયા, જ્યાં ઠાકોરજીએ લીલા કરેલી હો. ઉદ્ધવજીએ વિચાર્યું કે હું થોડા દિવસ અહીં રહીશ. વૃંદાવની ભૂમિમાં તો અનેક સંતો છે, ગુપ્તપણે રહે છે મોટા મોટા સંતો, એમની સાથે હું સત્સંગ કરીશ. એટલું જ નહીં પણ મને કોઈ ભગવાનનો લાડીલો વૈષ્ણવ વર્ષ મળશે ત્યારે જ મારે બોલવું છે, હું બાકી કોઈની સાથે બોલીશ નહીં. યમુનાના કિનારે આવ્યા છે, આવ્યા છે, જોયું તો વિદુરજી બેઠા છે. ઓહો, આ તો કોઈ સંત હોય એવું લાગે છે. ઓ વિદુરજી પણ તીર્થયાત્રામાં હતા, મોટી મોટી દાઢીઓ થઈ ગઈ છે. જઈને વિદુરને પ્રણામ કરે, વિદુર ઉદ્ધવને ઓળખી ગયા. ઓહો ઉદ્ધવ, અરે વિદુર, એકબીજા એકબીજાને પ્રણામ કરે. અતિ આનંદ થયો આજે યમુનાજીને. યમુના ઉછાળા મંડી લેવા, યમુનાને કીધું કે તું કેમ બાવરી બને, બોલે ન થાવ, આજે બે સંતોનું મિલન થયું છે તો અહીંયા મારા હરિની કથાઓ કરશે હો. યમુનાજીને અતિશય આનંદ થયો છે કે બે ભક્તો ભેગા થયા છે તો ભગવાનની લીલાઓનું વર્ણન કરશે. અને પછી તો ઉદ્ધવે
વિદુરજી ને ભગવાનની દરેક લીલાનું વર્ણન કર્યું છે. પ્રૌઢ લીલા, પૌંડંગ લીલા બધું સંક્ષેપમાં આગળ છે. એ બધી જ કથાઓ છે, બધી કઈ સંભળાવીશ. ઉદ્ધવજી કહે છે, મને પ્રભુએ પ્રભાત ક્ષેત્રમાં જવાની આજ્ઞા કરી છે, ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો છે અને હું બદ્રિકાશ્રમ જાઉં છું. પણ આજ તમારા દર્શન થયા, હું બડે ભાગી થઈ ગયો. વિદુરજી કહે, ઉદ્ધવ તમને ભગવાને જે ભાગવત ધર્મ આપ્યો છે મારે સાંભળવાની ઈચ્છા છે, મને સંભળાવો ના. અરે હું તો જાતિહીન કર્મહીન, પણ થોડી પણ જો ભગવાનની તમારી મારા પર કૃપા હોય ના તો તમે મારી ઈચ્છા પૂર્ણ કરો. ભગવાને તમને જે ભાગવત ધર્મ કહ્યો છે મારે સાંભળવાની ઈચ્છા છે. ત્યારે ઉદ્ધવજી કહે, વિદુર તમે આમ નાનપણ નહીં લાવો, થોડું મનમાં ઓલું નહીં લાવો, નૂન્યતા નહીં લાવો. તમે કોઈ સામાન્ય નથી, હું તમને ઓળખું છું. તમને શું કહું વિદુર, આ મને જ્યારે ઉપદેશ કર્યો ને ભગવાને ભાગવત ધર્મનો, ત્યારે મૈત્રેય ઋષિ ત્યાં બેઠા હતા અને ભગવાને મૈત્રેયને આદેશ કર્યો છે કે મારા વિદુરને ભાગવત ધર્મ આપજો. પણ એટલું જ નહીં, ભગવાન સ્વધામ ગયા ત્યારે કોણે નંદ જશોદાને વસુદેવ દેવકીને યાદ કરેલા, ગોપીઓને યાદ કરેલા કે અષ્ટપટરાણીઓને યાદ કરેલા? વિદુર તમને કહું, ભગવાન સ્વધામ ગયા ને ત્યારે કોને યાદ કર્યા? ઉદ્ધવજીને થયું કે પૂછવું છે જરા, કોને યાદ કરેલા? ઉદ્ધવ હું તમને શું કહું, પણ ભગવાન જ્યારે સ્વધામ ગયા ને ત્યારે ભગવાને એટલું કીધું, મારો વિદુર ન મળ્યો, મારો વિદુર ન મળ્યો, મારો વિદુર ન મળ્યો. આટલું જ્યાં કીધું કે ભગવાન સ્વધામ ગયા ત્યારે ત્રણ વખત મને યાદ કર્યો, ત્યાં તો ઓહો રોમ 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 ખડો થઈ ગયો, રોમાંચિત થઈ ગયા, આંખમાં પ્રેમ અશ્રુ વહેવા લાગ્યા. એટલું જ નહીં, વિદુર મળે તો કેજો કે કાકા, એ કાકા હજી તમારી ભાજીનો સ્વાદ છે ને દાઢમાંથી ગયો નથી હો. ઓહો, ચાલો કમસે કમ પરમાત્માએ મને યાદ તો કર્યો, અને એ પણ છેલ્લે જ્યારે સ્વધામ જતા હતા ત્યારે ભગવાને મને યાદ તો કર્યો. હું યાદ તો છું મારા ભગવાનને, આટલું કરીએ ને તોય ઘણું. કોઈ આપણને એની ગાડીમાં બેસાડે ન બેસાડે, નિયારે રાખે ન રાખે, એના ઘરે લઈ જાય ન લઈ જાય, સંબંધ બાંધે ન બાંધે, કંકોત્રી મોકલે ન મોકલે, પણ કમસે કમ ખાલી આપણી યાદ કોઈ કરીને કોઈને આપણી વાત કરે ને તોય આપણું જીવી ગયા છીએ. જીવન એવું જીવીએ કે આપણને લોકો યાદ કરે, એક વાર કોઈ યાદ કરે તો પણ ઘણું છે. ભગવાને મને યાદ કર્યો, મારા ધન ભાગ્ય છે કે ભગવાને મને યાદ કર્યો. અને અંત સમયે વિદુરજી વિહળ થઈ ગયા હો, પણ ભગવાન સ્વધામ ગયા છે સમાચાર સાંભળીને દુઃખ થયું છે. પછી તો ઉદ્ધવજી પણ ત્યાંથી બદ્રિકાશ્રમ નીકળી ગયા છે. વિદુરજી વિહળ થઈને રડવા લાગ્યા છે. ઉદ્ધવજી બદ્રિકાશ્રમ પધાર્યા છે, ત્યાંથી વિદુર છે ધીરે 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 મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા છે. યમુનાજી એ કૃપા કરી વિદુરને ભક્તિનું દાન આપ્યું.
અને જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વગર દ્રઢ નથી થતા. ભક્તિ આપી છે મહારાણીજી ગંગાના કિનારે આવ્યા છે. મૈત્રેય ઋષિનો ત્યાં આશ્રમ છે, ગંગામાં સ્નાન કર્યું છે. ગંગા મૈયા કી, ગંગા મૈયા કી, ગંગા મૈયા કી, હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. આમ હર હર ગંગે કરીને ત્યાં એમ લાગે ગંગામાં છીએ. ગંગા નું વેણ યાદ આવે, ખળ 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 હરિદ્વારમાં વહેતું હોય. ખાલી એનો જયકાર કરીએ, હર હર ગંગે બોલીએ, અને એમ લાગે કે ગંગામાં સ્નાન કરીએ. ગંગામાં સ્નાન કરીએ ત્યારે શું ન થાય. આપણે ત્યાં ગંગા સ્નાન યમના પાન નું મહત્વ છે. યમના પાન અને ગંગા સ્નાન. મૈત્રેય ગંગા નદીના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમે પધાર્યા. અહો ધન્ય છે એના ઓ પથ્થરો કે જેના પર મૈત્રેયની ચરણ રજ પડી છે. હો આશ્રમમાં આવ્યા છે અને વિદુરને જ્યારે મૈત્રેય જોયા છે ત્યારે ઊભા થઈને દોડતા દોડતા ગયા છે. એકબીજા એકબીજાને પગે લાગે. મૈત્રેય કહે કે વિદુર, હું તમને ઓળખું છું, અરે તમે કોઈ સાધારણ નથી, હું ઓળખું છું તમને. તમે યમરાજાના અવતાર છો, પણ માંડવ્ય ઋષિના શાપથી તમારો દાસી પુત્ર તરીકે જન્મ થયો. તમે યમના અવતાર છો, અને પછી તો વિદુરજીએ મૈત્રેયને પ્રશ્નો કર્યા છે કે ભગવાન અકર્તા હોવા છતાં કલ્પના આરંભમાં સૃષ્ટિની રચના કેવી રીતે કરી? સંસારના સર્વ લોકો સુખ માટે પ્રયત્ન કરે છે, ન તો એને સુખ મળે છે, ન તો દુઃખ દૂર થાય છે. અને આનો જવાબ મળે એવી કોઈ કથાઓ કહો. મૈત્રેય કહે છે, વિદુરજી આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા વારંવાર આવી છે. એકવાર પરમાત્માને માયાનો સ્પર્શ થયો છે, સંકલ્પ થયો હું એકમાંથી અનેક થાવ, પુરુષમાંથી પ્રકૃતિ, પ્રકૃતિમાંથી મહતત્વ, મહતત્વમાંથી અહંકાર, અને અહંકારના ફરી પાછા ચાર પ્રકાર, પંચ તન્માત્રથી પંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ, પણ એકેય તત્વો છે ક્રિયા કરી શકતા નથી. ઈશ્વરે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો છે અને એનાથી ભગવાને જ્યારે એક એક વસ્તુમાં પ્રવેશ કર્યો એટલે જગત પરમાત્માનું મંગલમય સ્વરૂપ થયું. ભગવાનની નાભિમાંથી પછી તો કમળ ઉત્પન્ન થયું છે, એમાંથી બ્રહ્મા પ્રગટ થયા છે. બ્રહ્માજીએ કમળનું મુખ શોધવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય, ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. બ્રહ્માએ સ્તુતિ કરી છે કે હે પ્રભુ, સંતતિ અને સંપત્તિ છે ના, એ ભગવાનની કૃપાનું ફળ છે, પ્રારબ્ધનું ફળ. ભગવાન જેના ઉપર જેવી કૃપા કરે ના એવું એનું મન શુદ્ધ થાય છે.
જ્યાં સુધી મન શુદ્ધ ન થાય ત્યાં સુધી ભગવાનના દર્શન નથી થતા. હે નાથ, જેને જન્મ આપ્યો એને ઓળખવાનો જીવ પ્રયત્ન નથી કરતો. હો હાય હાય નાથ, હું પણ એવો છું. હું આપને ક્યારે ઓળખવાનો મેં પ્રયત્ન ન કર્યો હો, કેવો મારા જેવો મૂર્ખ કોણ છે બીજો. બ્રહ્માજી કહે છે કે નાથ, મને બીક લાગે છે કે મારી ઇન્દ્રિયો ક્યાંક અવળે માર્ગે ન જાય. બ્રહ્માજીએ પછી તો સૃષ્ટિ નિર્માણ કરી છે, કામને ઉત્પન્ન કર્યો. પ્રથમ તો પિતાને કામે મોહ ઉત્પન્ન કર્યો છે, પછી તો પ્રથમ સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી થયા છે. એ વખતે ધરતી રસાતળમાં હતી. બ્રહ્માએ વિચાર્યું કે પ્રજાનું નિર્માણ કરીશ, પણ પ્રજાને હું ક્યાં રાખીશ. નાસિકામાંથી વરા નારાયણનું પ્રાગટ્ય થયું છે અને આ વરા ભગવાને પૃથ્વીને બહાર કાઢી છે. રસ્તામાં હિરણ્યાક્ષ મેળો છે, એને માર્યો છે. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજને અર્પણ કરી ભગવાન સ્વધામ પધાર્યા. વિદુરજી કહે, આ કથા તો તમે સંક્ષેપમાં કરી નાખી, જરા વિસ્તારથી મને આ કથા કહો ને મહારાજ. આ હિરણ્યાક્ષ કોણ હતો? ધરતી રસાતળમાં કેમ ડૂબેલી હતી? જરા બધી કથા વિસ્તારથી કહો. અને મૈત્રે વિદુરને હવે આ કથા કહે. સુખદેવજી પરીક્ષિતને આ કથા કહે છે, સુતજી સૌનકને કથા કહે છે. દીતિ કશ્યપના ધર્મપત્ની છે. એક દિવસ સાયંકાળે શૃંગારસજી કશ્યપ ઋષિની પાસે આવ્યા છે, કામ સુખની માગણી કરી. દીતિ આજ કામાતુર થયા છે. કશ્યપે કહ્યું કે દેવી, સાયંકાળ છે, અત્યારના ભગવાન શિવજીનું આરાધન કરવું જોઈએ. સાયંકાળે દેવતા આકાશમાં વિહાર કરતા હોય છે, દેવો, આ સમય યોગ્ય નથી. અત્યારને જઈ અને ભગવાનનું તમે સ્મરણ કરો. કશ્યપ ઋષિએ ખૂબ સમજાવ્યા, પણ દીતિ માયના નથી. દીતિ એટલે ભેદ બુદ્ધિ છે. દીતિએ કશ્યપનું માયનું નહીં, દુરાગ્રહ કરી, પણ પછી દીતિને પોતાની ભૂલ સમજાણી. પછી તો દીતિ બહુ પસ્તાયા છે. દીતિએ કશ્યપની પૂજા કરી ક્ષમા માગી, ભગવાન શિવજીની પણ ક્ષમા માગી છે. કશ્યપે કહ્યું કે દેવી, તમે ભેદ બુદ્ધિ રાખી છે, તે તમારા ગર્ભમાંથી બે રાક્ષસોનો જન્મ થશે. દીતિ જ્યારે સાંભળ્યું કે મારા પેટે રાક્ષસોનો જન્મ થશે, આ સાંભળીને એકદમ કાપી ગયા છે. અરે મારા પેટે રાક્ષસોનો ધર્મ? પણ કહ્યું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી, એને મારવા માટે થઈને પરમાત્મા અવતાર ધારણ કરશે, તમારા પુત્રો ભાગ્યશાળી થશે. અને એમાંય તમારા એક પુત્રનો પુત્ર તો મહાન ભગવદ્ ભક્ત થશે, મહાન વૈષ્ણવ થશે, જગતમાં એનું નામ છે, પ્રખ્યાત થશે. સમય જતા દીતિને ગર્ભ રહ્યો છે. પુત્રોને દેવો દુઃખ દેવાના હતા. 100 વર્ષ સુધી દીતિએ ગર્ભને ધારણ કરી રાખ્યો. સૂર્ય ચંદ્રનું તેજ ઘટવા લાગ્યું છે, દેવો ગભરાયા છે. દેવો બ્રહ્માજીની પાસે આવ્યા છે અને પૂછ્યું છે કે આ દીતિના ગર્ભમાં રહેલા કોણ છે? ત્યારે બ્રહ્માજીએ દીતિના પેટમાં જે બાળકો છે એની બધી જ કથા કહી સંભળાવી. થયું એવું બ્રહ્માજી કે એકવાર મારા માનસ પુત્રો ષડકાદિકો છે, ફરતા 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 વૈકુંઠલોકમાં ગયા છે. સનતકુમારો વૈકુંઠલોકમાં ગયા અને વૈકુંઠમાં જ્યાં અંદર પ્રવેશ 6 દરવાજા તો ઓળંગી ગયા, 7મો દરવાજો ઓળંગવા જાય ત્યાં જય અને વિજય ઉભા હતા. બંને રોયકા છે. કહ્યું મહારાજ,
અત્યારના લક્ષ્મીજી અને ભગવાન કંઈક ગુપ્તગુ કરે છે, કંઈક અગત કામ છે, અને એથી અત્યારના ભગવાનની મનાઈ છે કે અત્યારના અંદર કોઈને આવવા ન દેવા. થોડી વાર આપ પ્રતીક્ષા કરો. પણ સનત કુમારોને તો જરા ક્રોધ થયો, કારણ કે એ તો ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય. બોલે, તું અમને રોકનારા કોણ તમે? અરે કહ્યું, મહારાજ અમે રોકતા નથી, બસ હમણાં બે પ્રભુનો જ્યારે અંદરથી હુકમ આવશે હું જવા દઈશ, અમે ક્યાં ના પાડીએ છીએ. પણ સનત કુમારોને ક્રોધ આવ્યો છે, જય અને વિજયને બંનેને શાપ આપ્યો છે. તમારામાં રાક્ષસ જેવી વૃત્તિ છે, જાઓ બંને રાક્ષસ થાવ. ભગવાનને આ વાતની ખબર પડી છે, ભગવાન પોતે બહાર આવ્યા છે. ભગવાન કે આ સનત કુમારો મારા દ્વાર ઉપર ક્રોધ કર્યો છે, મંદિરે જઈને ક્રોધ કરાય, આ તો મારા હવેલી આવીને મારા દ્વારા આવીને ક્રોધ કરે, આ અંદર આવવાને લાયક નથી. હો, લક્ષ્મીનારાયણ પોતે બહાર આવ્યા છે. પછી તો સનત કુમારોને ભૂલ સમજાય છે, પણ જય વિજયને આશ્વાસન આપ્યું છે. પછી તો ભગવાને કે ભાઈ તમારે સનતકુમારોએ શાપ આપ્યો છે, રાક્ષસ તો થવું જ પડશે, પણ તમને મારવા માટે થઈને, તમારો ઉદ્ધાર કરવા માટે થઈને હું અવતાર ધારણ કરીશ. બ્રહ્માજી આ બધી જ કથા દેવોને કહ્યું. બોલે આ એ જ બને જય અને વિજય અત્યારના રાક્ષસ રૂપે ગર્ભથી દીતીના ગર્ભમાં છે. સમય જતા બંનેનો જન્મ થયો છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એવું નામ રાખ્યું છે. દરરોજ હાથ હાથ બે બે હાથ વધવા લાગ્યા છે. સુખદેવજી કહ્યું કે આ હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ કોણ છે મહારાજ? ત્યારે કહ્યું, ભાઈ બીજું કોઈ નહીં, હિરણ્યાક્ષ એટલે છે ના એ સંગ્રહ વૃત્તિનું પ્રતીક છે, અને હિરણ્યકશિપુ એટલે બીજું કઈ નહીં પણ એ ભોગ વૃત્તિ છે. માણસની સંગ્રહ વૃત્તિ અને ભોગ વૃત્તિ દરરોજ હાથ હાથ વધતી જ જાય છે. 1 લાખ બેંકમાં ભેગો થઈ ગયો એટલે વળી પાછી સંગ્રહ વૃત્તિ થઈ, બીજા 25 નાખી દો, વળી સંગ્રહ વૃત્તિ થઈ, વળી બીજા 25 નાખી દે. સંગ્રહ કર્યા જ કરે, સંગ્રહ કર્યા જ કરે. અને પછી ભોગ વૃત્તિ હિરણ્યકશિપુ એટલે. પણ આમાં થયું એવું છે, હિરણ્યાક્ષે ભેગું કર્યું અને હિરણ્યકશિપુ વાપરું. આપણે ભેગું કરીએ, આપણે કાંઈ વાપરી ન શકીએ, પછી આપણા છોકરા ઉડાવી દે, અને કાં તો પછી નોટો કેન્સલ થઈ જાય, એટલે પછી બધા જ રસ્તા ઉપર. આ આ આ નોટો કેન્સલ થઈને આમાં આમાં ઘણી ઘણી રાજ બહુ ખુલ્યા. હો, હા બહુ રાજ ખુલ્યા. ભાગીદારોના ખુલી ગયા રાજ, અને બીજું તો કંઈ નહીં, બહેનોને રાજ ખુલી ગયા. આ સંગ્રહ વૃત્તિ કરી હતી ને, કટકી કરી 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 કરીને ઘણાય નીકળ્યા. કોઈની પાસે 90,000 ને, કોઈની પાસે 1 લાખ ને, કોઈ પાસે 2 લાખ ને, કોઈ પાસે 2.5 લાખ ને, 3 લાખ ને. સંગ્રહ કરીએ પણ આપણે વાપરી ન શકીએ, કોઈ બીજો વાપરે. એના કરતાં એ ભગવાને આપ્યું હોય ને તો સંગ્રહ કરેલું છે ને, અને નહીં વાપરીએ ને તો ગમે ત્યાં ઢેડી લે. આ બધું લોચુંબક છે, આમાં લાગી જાય બીજે વહી જાય. અતિ સંગ્રહ વૃત્તિ પણ નકામી, લોભ વૃત્તિ પણ દિવસે દિવસે વધવા લાગ્યા છે. પછી તો એકવાર વરાહ નારાયણની પાસે ગયો છે હિરણ્યાક્ષ. પૃથ્વી સમુદ્રમાં ડૂબેલી હતી, ભગવાનને પૃથ્વીને બહાર કાઢવી હતી. હિરણ્યાક્ષને ઈચ્છા થઈ, પછી તો સ્વર્ગમાંથી સંપત્તિ લાવ્યો છે. એક વખત હિરણ્યાક્ષ પાતાળમાં ગયો છે વરુણની સાથે લડવા માટે થઈને. વરુણે કહ્યું, ભાઈ તું મારી સાથે નહીં, તું વરાહનારાયણની સાથે યુદ્ધ કર. હિરણ્યાક્ષ વરાહનારાયણની પાસે આવ્યો છે, અને આવીને વરાહનારાયણને કહે, તો ડુક્કર જેવો છે, નહીં જાણ નહીં પહેચાન ને સીધી જ તું ડુક્કર જેવો છે. તો ભગવાન કે તું કૂતરા જેવો છે,
તું બહુ ભેગું જ કરે, કૂતરા જેવો સંગ્રહ વૃત્તિ કરી છે, તું કૂતરા જેવો છે, તું ડુક્કર જેવો, તું કૂતરા જેવો, તું ડુક્કર જેવો. પહેલા શાબ્દિક થઈ અને પછી બંનેની વચ્ચે ઘોર યુદ્ધ થયું, મુષ્ટિકથી મુષ્ટિ યુદ્ધ થયું. પરમાત્માએ એક મુષ્ટિ મારી, હિરણ્યાક્ષને માર્યો છે. શ્રી વરાહ નારાયણ ભગવાન કી, વરાહ નારાયણને માર્યો છે પરમાત્માએ. પૃથ્વીને રસાતાળમાંથી બહાર કાઢી છે પોતાની દાઢ ઉપર. અને પછી આ પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજ અને શત્રુપા રાણીને આપ્યું છે. મનુ મહારાજ અને શત્રુપા રાણી છે સર્વપ્રથમ આ પૃથ્વી પર આવ્યા છે. સુખદેવજી કહે છે કે રાજન, આ મનુ મહારાજ અને શત્રુપા રાણી, એને ત્યાં બે બાળકો હતા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. ત્રણ કન્યાઓ થઈ, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. આકૃતિ રુચિને, દેવહૂતિ કરદમને, પ્રસૂતિ છે દક્ષ પ્રજાપતિને પ્રણાવેલી. દેવહૂતિ છે એનું લગ્ન છે કરદમ ઋષિની સાથે થયું છે અને એને ત્યાં કપિલ નારાયણ ભગવાન પધારેલા. સુખદેવજી કહે છે કે રાજન, કરદમ ઋષિ છે ને બહુ તપસ્વી હતા, આખો દિવસ તપ કરે છે. એના તપથી ભગવાન એકવાર પ્રસન્ન થયા છે. કરદમને ત્યાં પરમાત્મા પધાર્યા છે, જીતેન્દ્રિય છે. કરદમ ઋષિની આજે તપસ્યા સફળ થઈ છે. નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે કરદમ ઋષિની પાસે પ્રગટ થયા છે. કેવલ હાડકા જ રહ્યા છે તપસ્યા કરી કરીને. હો, આજે ભગવાનના દર્શન થવાથી આજ જીવન સફળ થયું છે કરદમનું. હો, ભગવાને કહ્યું કે હે કરદમ, હું તમારા પર પ્રસન્ન છું, માગો, શું આપો? કરદમ કહે છે, પ્રભુ બસ તમારા દર્શન થઈ ગયા, હવે આથી બીજું શું હોય? મારી આંખ સફળ થઈ ગઈ, મારું જીવન સુખી થયું. અને એકવાર તમારી દર્શન થઈ ગયા પછી બીજી કામનાઓ, બીજી કોઈ વસ્તુ માગે તો એ જીવ મૂર્ખ કહેવાય. બસ મને ભક્તિ આપો. ભગવાન કે એ તો હું આપીશ જ, પણ મારી એક ઈચ્છા છે કે હે કરદમ, તમે વિવાહ કરો. કરદમે કહ્યું, મહારાજ રેવા દો ને, આ એકલો છું, સારું છે, આ વળી પાછું ક્યાં બધું આ સંસારમાં નાખો છો, વળી ઇન્દ્રિયો ઉવડે માર્ગે વળી જાય ને વળી અધોગતિ થાય. ભગવાને કહ્યું કે ભાઈ, તમે બહુ હવે બહુ નાના ના કરો, મારી ઈચ્છા છે હું તમારે ત્યાં પુત્ર બનીને આવીશ, તમે વિવાહ કરો. અહીં ભગવાને કરદમને પરાણે પરણાવ્યા છે. રામચરિત માનસમાં ભગવાન શિવજીને ભગવાન રામે પરણાવેલા, વરદાન માંગેલું, તમે મને એવું વરદાન આપો કે તમે પાર્વતીની સાથે લગ્ન કરશો. અને પછી આ બાજુ ત્યાં રામદેવજીએ કોની ભાટી અરજીને હરજીને કીધું, તમે પરણો. હા, ભાટીએ ના પાડી, રેવા દો મહારાજ, આ આ આ રેવા દો, આ એકલા છે, હારું છે, પણ કે નહીં તમે પરણો, મારે જોવા છે. તમને રામદેવ પરણાવે, એ તમને પીરજી પરણાવે, કે તમે પરણો ભાટી હરજી. પીરજી પરણાવે, તમે
પરણો ભાટી હરજી જે પરણાવે તમ પરણો ભાટી હરજી આરે કળિયુગ માં મને કુવારો રેવાદ્યો આરે કળિયુગ માં મને કુવારો રેવાદ્યો જે પરણાવે તમને પીર જે પરણાવે તમે પરણો ભાટી હરજી પરણો ભાટી હરજી ભાટી કહે કે ભાઈ રહેવા દો ને રામદેવ આ એકલા હારા છે તમને ખબર છે લુગા આ સ્ત્રી આવે એટલે પરણી ને આવે એટલે પછી કઈ ના કઈ દરોજ લુગા આવે તો પીરજી કપડા રે માગે આવે તો પીરજી કપડા રે માંગે કપડા હું કઠે લઈ આવું મોરા પીરજી કપડા હું કઠે લઈ આવું મારા પીરજી કપડા માગે તો ભાટી કપડા રે આપું કપડા માગે તો ભાટી કપડા રે આપું તારો કાપડિયો થઈને આવું ભાટી હરજી તારો કપડિયો થઈને આવું ભાટી હરજી પીરજી પરણાવે તમને પછી તો એક પછી એક ભાનું કાઢે ના આ લુગા આવે આ સ્ત્રી આવે કપડા માંગે કપડા ભગવાન રામદેવજી કહે હું આવું ને હું તારો કાપડિયો થાય વળી પાછું એટલે હવે એમાં ન આવેલું એટલે કે હવે પછી આ લુગા આવે એટલે પછી કડલા માંગે રામદેવજી કે હું આવી હું તારો સોનીડો થઈને આવું હું ફલાણો થઈને આવું બધું આમ કાંઈ ન આવેલું એટલે પછી છેલ્લે પાછું કીધું કે આ તમને ખબર નથી આ તમે જેની છોકરી અરે મને પરણાવો છો એ કોણ છે ખબર છે આ જે સાસુ છે એ મારી બેન છે આ સસરો થવાનો એ મારો બનેવી છે અને આ કન્યા છે એ હગી ભાણેજડી છે આની અરે લગ્ન ન કરાય પણ તમને જો લગ્ન કરાવવા છે તો હે ના સ્વર્ગમાં સગાઈ કરો મોરા પીર સ્વર્ગમાં સગાઈ કરી દો પણ વાટીને પરણતા જોવાની ઈચ્છા હતી રામદેવજીની એમ આજે ભગવાને કહ્યું કે હે કરદમ તમે પરણો તો હું તમારે ત્યાં દીકરો થઈને આવું મારી ઈચ્છા છે મારે તમારે ત્યાં પુત્ર રૂપે આવું જોવાથી થોડા દિવસ પછી મનુ મહારાજ એની કન્યાને લઈને આવશે હા પરણી લેજો ભગવાન અદૃશ્ય થયા છે આ બાજુ નારદજી છે મનુ મહારાજની પાસે આવ્યા છે અને કહ્યું છે કે તમે કરદમને તમારી દીકરાનું દીકરીનું કન્યાદાન કરો મનુ મહારાજ શત્રુપાની સાથે દેવહૂતિને લઈને કરદમના આશ્રમે આવે છે કરદમને ખબર પડી કે મનુ મહારાજ એ તો પૃથ્વીના રાજા છે મહારાણી છે શત્રુપા એથી ત્રણ આસન બિછાવ્યા છે પધારો પધારો મનુ મહારાજ પધારો મનુ મહારાજ બેઠા છે
શત્રુપા રાણી બેઠા છે, દેવહૂતિ પણ સાથે છે. પણ દેવહૂતિને ખબર હતી કે આ મારા પિતાજી મને ક્યાં લાવ્યા છે, જેની સાથે મારે લગ્ન થવાના છે. મારા આ ભવિષ્યના મારા પતિ છે અને પતિની સેવા કરવી જોઈએ, પતિની સેવા લેવાય નહીં. પણ જો હું ન એનો આસન ઉપર બેસું તો અપમાન કર્યું કે ભાઈ આ તો દેવહૂતિ છે હો. અને એથી વચલો માર્ગ કાઢ્યો, પોતાનો એક હાથ જે આસન ઉપર રાખ્યો છે અને પોતે નીચે બેસી ગયા. કરદમે જોયું કન્યા લાયક છે. શું વિવેક છે! પછી તો મન મહારાજે કહ્યું આ મારી કન્યાનું તમને કન્યા દાન કરવા આવ્યા, પણ કહ્યું કે મહારાજ એક મારી પ્રતિજ્ઞા છે, તમારી દીકરીને પૂછો પસંદ છે, મારે ત્યાં એક દીકરો થશે એટલે હું સંન્યાસ લઈ લઈશ. પૂછો તમારી દીકરીને. દેવહૂતિને પૂછ્યું ત્યારે દેવહૂતિ કહ્યું મારે આવો જ પતિ જોઈએ છે પિતાજી, કામાંધ પતિની સાથે લગ્ન નથી કરવું મારે, મારે આવો જ પતિ જોઈએ છે. ત્યાં દેવહૂતિનું કરદમ ઋષિની સાથે કન્યા દાન થયું છે. હો દેવહૂતિનું લગ્ન કરી મનુ મહારાજ અને શત્રુપા રાણી નીકળી ગયા છે. ફરી પાછા કરદમ ઋષિ તપસ્યા કરવા માટે થઈને બેસી ગયા છે. અનેક વર્ષો પછી સમાધિ ખોલી છે. દેવહૂતિને લાગ્યું કે કરદમ ઋષિએ સમાધિ ખોલી છે, એમની પાસે ગયા છે. નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ. મહારાજ આપની શું સેવા કરું? કરદમે કહ્યું તમે કોણ? અરે મહારાજ મને ન ઓળખી, હું તમારી પત્ની ધર્મપત્ની દેવહૂતિ. અરે દેવહૂતિ, ઓ હો, મારી સેવા કરી કરી તમે તમારા શરીરને સુકવી નાખ્યું, કેવું હૃષ્ટપુષ્ટ શરીર હતું. પણ કરદમની સેવા કરતા 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 દેવહૂતિનું શરીર પણ દુર્બળ થઈ ગયું. પણ નથી મનુ મહારાજ એકવાર પરણાવ્યા પછી પાછા ક્યારેય ખબર કાઢવા. સીતાજી વનમાં જાય તોય જનકરાજ ક્યારેય એની ફરિયાદ લઈને આવ્યા કે અમે આટલા માટે તમને નહોતી આપી દીકરીઓ કે વનમાં તમે મોકલી દો. અને આજના મા બાપને ખબર પડે તો પાણી આવતું ન હોય, નળે ખાલી ભરવા જવું પડતું હોય, અને ખબર પડે ત્યાં તો બીજે દી ઉપરાણું લઈને આવે. મારી દીકરી બેડું લઈને પાણી ભરવા તો નહીં જ જાય, તો એને માંડે બેહાડી દો. બહુ દીકરીઓના ફરી કહું, ઉપરાણા ન લેવા, બહુ ઉપરાણા ખોટે ખોટા. હજી તો સાસરે ગઈ નથી, પાંચ દી નથી ત્યાં. બેન કેદી આવે છે આ વખતે દિવાળી તો અહીંયા, હવે દિવાળી ન્યા એને કરવી એટલે તો પરણાઈ ગયા. આ વીવી વર તો આપણે ભેગી કરી તો પછી અહીંયા રાખવી હતી ને, હું કેમ પરણાવી જોઈએ વારંવાર? અમુક તો આમ પંદર દિવસે દીકરી હારે ગઈ છે કે નહીં ખબર ન પડે. બહુ આવન જાવન ન કરવી દીકરીની, બહુ મોહ ન રાખવો. અને વધારે વધારે જો કોઈ મોહ હોય ને તો માનો, અને મા જ દીકરીનું ઘર બગાડે છે, એનું કુટુંબ બગાડે, એનો સંસાર બગાડે. માને વધારે મોહ હોય છે. એ દીકરી જાય પછી દીકરી ફોન કરે તોય ભલે, ન કરે તોય ભલે, પણ મા છે ને ફોન નહીં કેમ કરતી હોય? પણ તમે અહીંથી તમે સંસાર લઈને બેઠા છો, આ ગૂંચવાળો બધો છે એ બેને ત્યાં ન હોય. ખબર છે આપણે કુટુંબ ખાનદાન છે, સારું છે, પછી શું છે? દીકરીને પરણાવી દીધા પછી એનો મોહ ન રાખવો જોઈએ. દીકરી જ્યારે આવે ત્યારે આવે, જાય તો કે જા, એને એમ ન કહેવું ગુરુકા,
પાંચ દી રોકા, હજી પાંચ દી. ક્યારેય ફરિયાદ લઈ નથી આવ્યા. કરદમે કીધું કે ઓહો નાથ, અરે દેવી, મારે તમે તમારા શરીરને હાવ સુકવી નાખ્યો, આટલી સેવા. પછી તો કહ્યું તમારા ઉપર પ્રસન્ન છું, માગો. ત્યારે કહ્યું કે મહારાજ, હું તમને તમને પ્રતિજ્ઞા એક યાદ અપાવું. તમે ખબર છે પ્રતિજ્ઞા લીધી કે મારે ત્યાં એક દીકરો થશે પછી હું સંન્યાસ લઈશ. જો તમે મારા પર પ્રસન્ન હો તો મને એક દીકરાનું દાન કરો. દેવહૂતિના પછી તો સરસ્વતીના કિનારે સ્નાન કરવા લઈ ગયા છે. સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળી છે. દેવહૂતિએ જ્યાં સ્નાન કર્યું છે ત્યાં કાયા બદલી ગઈ છે. સંકલ્પથી કરદમ ઋષિએ વિમાન બનાવ્યું છે. દેવહૂતિ અને કરદમ છે વિમાનમાં બેઠા છે. 100 વર્ષ સુધી ભોગ ભોગવા, આમાં એક પણ દીકરો ન થયો, પણ 9 કન્યાઓ થઈ છે. અને 9 કન્યાઓ થઈ અને પછી દેવ, અરે કરદમ ઋષિને થયું કે ઓહો કેટલા વર્ષો ભોગ ભોગવાઓ, બસ હવે હું સંન્યાસ લઈ લઉં. સંન્યાસ લેવા જાય છે ત્યાં દેવહૂતિએ કહ્યું કે મહારાજ ઉભા રહો, ઉભા રહો. ક્યાં ભાઈગા, કેમ આ આ આ 9 દીકરીઓ છે, આને સાચવશે કોણ? આ એક નથી, 9 છે. આ 9 લગ્ન કરવા, એને ભણાવી, એને ગણાવી, આ આ બધું મૂકીને ક્યાં જાઓ સંન્યાસ? પણ તમે તો કહ્યું કે દીકરો થાય પછી સંન્યાસ થઈ, હજી દીકરો ક્યાં થયા? તો 9 કન્યાઓ થઈ છે. આનો અર્થ એ છે કે તપસ્યા કરે ત્યારે 9 કન્યાઓ યાને 9 ભક્તિ પહેલા આવે છે, અને જેના જીવનમાં 9 ભક્તિ આવે પછી એને ત્યાં પરમાત્મા આવે છે. 9 ભક્તિ આવી અને પછી તો સમય જતા સુખદેવજી કહે છે કે પછી તો કરદમ અને દેહુતિએ વિકારનો ત્યાગ કર્યો છે. અનેક વર્ષો સુધી પરમાત્માનું ધ્યાન ધર્યું છે, આરાધન કર્યું છે. સમય જતા દેહુતિના ગર્ભમાં સાક્ષાત નારાયણ ભગવાન પધાર્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા અને યોગીઓના આચાર્ય છે, પ્રગટ થવાના છે. બ્રહ્માદિ દેવો કરદમ ઋષિના આશ્રમ પર આવ્યા છે. બ્રહ્માજીએ કરદમને કહ્યું છે કે હે કરદમ, તમારો ગૃહસ્થ આશ્રમ સફળ થયો છે, કારણ કે તમે જગતપતિના પિતા બન્યા છો અને જગતને ઉપદેશ આપવાના છે. સમય જતા જ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણનો જન્મ થયો છે. ત્યારે દેવહૂતિ કહ્યું કે હવે તમે ગૃહસ્થ આશ્રમ છોડી શકો છો, જાઓ. હવે તમારે જેમ કરવું એમ કરો. હવે મને કન્યાઓની કોઈ ચિંતા નથી. કરદમે પછી તો સંન્યાસ ધર્મ ધારણ કર્યો છે, સંન્યાસ લીધો છે. આ બાજુ પછી તો એક દિવસ માં છે કપિલ નારાયણની પાસે આવ્યા છે. આ દેવો કહે છે કે જગતનાથ મારે ત્યાં પધાર્યા છે, તો લાવ જરા હું ભગવાનને મારા થોડા મારા મનનું સમાધાન કરું. કપિલ નારાયણની પાસે આવીને સર્વપ્રથમ ભગવાનની સ્તુતિ કરી છે અને પછી કહે છે પ્રભુ મારે કંઈક થોડુંક મારી મન મારા મનમાં શંકા છે, મારે થોડા પ્રશ્નો કરવા છે, જો આજ્ઞા કરો તો મારે પ્રશ્ન પૂછવા છે. કપિલ નારાયણ કહે માં જરા પણ સંકોચ નહીં કરો, તમારે જે પૂછવું હોય તે પૂછો. દેવહૂતિએ પ્રશ્ન કર્યો છે કે જગતમાં સાચું સુખ ક્યાં છે, સાચો આનંદ મને બતાવો ક્યાં છે, જે નિત્ય આનંદ છે એ આનંદ ક્યાં પ્રાપ્ત થાય એ બતાવો.
કપિલ નારાયણ ભગવાનને આનંદ થયો છે. કહ્યું કે માં, આ આનંદ જે તું કહે છે ને, આનંદ કોઈ જડ વસ્તુમાં નથી રહેતો હો, આનંદ એ જ આત્માનું સ્વરૂપ છે. આ તો અજ્ઞાનથી જીવ જડ વસ્તુમાં આનંદ શોધે છે. જગતના પદાર્થોમાં ક્યાંયમાં આનંદ નથી, કેવળ આનંદનો ભાસ માત્ર છે. માં, જો શરીરમાં આનંદ હોય તો પછી પ્રાણ નીકળી ગયા પછી લોકો એ શરીરને રાખે નહીં, પણ કોઈ શરીરને રાખે છે. વિષયો જળ છે, જળ પદાર્થમાં માં આનંદ હોઈ શકે જ નહીં. પણ આનંદ છે ચૈતન્યના સ્પર્શથી લાગે છે. બે શરીરથી સુખ નથી મળતું, બે આત્માઓનું જ્યારે મિલન થાય છે ત્યારે મહા આનંદ થાય છે. માં, વિષયોમાં આનંદ નથી પણ એક પ્રતિબિંબ છે આ બધું. મનમાં આત્માનું પ્રતિબિંબ પડે છે અને એથી એવું લાગે કે આનંદ થાય. ઇન્દ્રિયને મનગમતો પદાર્થ મળે એટલે એને આનંદ લાગે છે. એ માં, તારા મનને તું સમજાવ કે જડ વસ્તુમાં ક્યાંય આનંદ નથી હો. આત્મા તો શુદ્ધ છે, નિત્ય શુદ્ધ છે, આનંદ સ્વરૂપ છે. અને માં, જો વિષયોમાં આનંદ હોય તો સર્વને સર્વકાળે એક જ સરખો આનંદ છે પ્રાપ્ત થાય. સંસારના જળ પદાર્થમાં આનંદ નથી. આનંદ જ્યારે જ્યારે મળે છે ત્યારે એ ચેતન આત્માના સંબંધથી આનંદ મળે છે. માં, આ જીવનમાં બંધન અને મોક્ષનું કારણ મનને મારવામાં આવ્યું છે. મન જો વિષયક વિષયોમાં આસક્ત થાય છે તો બંધનનું કારણ બને છે, અને મન છે એ ભક્તિમાં લાગે તો મોક્ષ ગતિને પ્રાપ્ત થાય. માં, ભગવાન શરીર જોતા નથી, ઘર જોતા નથી, ભગવાન કેવળ હૃદય જોવે છે. માં, એથી મનને સુધાર. મન બગડ્યું એટલે બધું બગડ્યું. આ મનને સુધારવા માટે શું કરવું? તો કહ્યું, મનને સુધારવું હોય તો માં સંત થા. અરે પણ સંત કેવી રીતે થવું? કહ્યું, માં સંત થવું બહુ સરળ છે. નથી એને ભગવા પહેરવાની જરૂર, નથી કંઠીઓ પહેરવાની જરૂર, નથી માળાઓ પહેરવાની, નથી ચંદન લેપન કરવાની, કાંઈ છોડવાની જરૂર નથી. સંત તું પોતે જ થઈ જઈશ. કેવી રીતે સંત થવું? માં, તારે સંત થવું છે, જો હું તને બતાવું છું. સંત થવું છે ને? માં, સંત તું ક્યાં શોધીશ? સંત કોને કહીશ? માં, તું પોતે સંત થા. માં, સંત થવું હોય ને તો હાવ સહેલું છે, સહન કર એટલે સંત થઈ જઈશ. સહન કરો, સહન કરો એટલે તું સંત. બાકી સંત શોધવાની જરૂર નથી. પણ અહીં નવદા ભક્તિ બતાવી છે. પ્રથમ ભગતે સૌ તન કર સંગા, પ્રથમ ભગતે યા પ્રથમ ભગતિ સંતન કર સંગા, દો શરીરતિ મમ કથા પ્રસંગા. પહેલી ભગ
શક્તિ છે માં, સત્સંગ કરો. અને સત્સંગ કરવા માટે સંત જો શોધવાની જરૂર નહીં, તું પોતે સંત થા. સહન કર એટલે સંત. પ્રથમ સત્સંગ કરો, મારી કથાઓ સાંભળ હે માં, નિત્ય મારી કથાનું શ્રવણ કર. ગુરુપદ પંકજ સેવા તીસરી ભગતિ અમા. ગુરુની ચરણ સેવા કરો, ગુરુ સેવા કરો, ગુરુ સેવા કરો. મારા કરતા એ ગુરુને વધારે માન આપ, ઈશ્વર કરતા. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સો વેદ પ્રકાશ, પંચમ ભજન